શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવ ખાતે ભાવિકોની ભીડ જામી. સોમનાથ મહાદેવ મંદિર ખાતે કોવિડની ગાઈડલાઈનના ઉડ્યા ધજાગરા, ધક્કા મૂકી અને ટોળાશાહીના અવરવા દ્રશ્યો સામે આવ્યા. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવા જતાં પોલીસ અને દર્શનાર્થીઓ વચ્ચે સર્જાયું ઘર્ષણ. પોલીસ સાથે ઝપાઝપીને પોલીસ દ્વારા લાકડી વડે માર મારાતા દ્રશ્યો પણ આવ્યા સામે. સોમનાથ ટ્રસ્ટ અને સ્થાનિક તંત્ર મૂક પ્રેક્ષક. કોવિડ ગાઈડલાઈનના ચુસ્ત પાલન માટે ટ્રસ્ટ અને તંત્રના દાવા થયા પોકળ સાબિત. જીવ અને શિવના મિલન સાથે શિવ ઉપાસનાના અતિ ઉત્તમ ગણાતા પવિત્ર શ્રાવણ માસમાં દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ દિવસે વહેલી સવારે ભાવિ ભક્તોની ભારે ભીડ જોવા મળી. સમગ્ર ગુજરાતભરના શિવાલયો ગુંજી ઉઠ્યા છે ત્યારે પ્રવર્તમાન કોરોનાની મહામારીને પગલે સોમનાથ મહાદેવ મંદિરમાં મર્યાદિત સમય માટે દર્શનાર્થ ખુલ્યા છે. પ્રથમ દિવસે મહાદેવની 1.25 લાખ બિલ્વ પૂજા સાથે મહામૃત્યુંજય જાપ શરૂ થાય છે. જિલ્લા સમાહર્તા જય પ્રકાશ સજોડે મહાદેવના પ્રથમ ધ્વજારોહણ કર્યું હતું. સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે શ્રાવણ માસમાં મહાદેવના વિવિધ દિવ્ય અને અલૌકિક શૃંગાર દર્શન સોશિયલ મીડિયાના માધ્યમથી ભાવિકો કરી શકશે. શિવ ભક્તો મહાદેવના દર્શન કરીને અભિભૂત થયા હતા. શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમનાથ મંદિર ખાતે દર્શનાર્થીઓના ટોળા સાથે ભીડ પણ જોવા મળી હતી. ધક્કામુક્કી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવા જતાં પોલીસ અને ભાવિકો વચ્ચે પણ ઘર્ષણ સર્જાયું હતું. પોલીસ દ્વારા ભાવિકો પર લાકડીઓ વરસાવતા વરવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. એક તબક્કે સોમનાથ ટ્રસ્ટ અને તંત્ર દ્વારા કોવિડની ગાઈડલાઈન ચુસ્ત પાલન દાવા પણ પોકળ સાબિત થયા હતા. જોકે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ટ્રસ્ટ વહીવટી તંત્ર અને પોલીસ સાથે બેઠક યોગ્ય વિચારણા અંગે જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ મીડિયાને જણાવ્યું હતું. શ્રાવણ માસના પ્રથમ દિવસ સોમનાથ મહાદેવ મંદિર ખાતે સર્જાયેલી સ્થિતિ ચિંતાજનક છે. માત્ર કાગળ પર જ કોવિડની ગાઈડલાઈનની અમલવારી વચ્ચે જો આવી જ સ્થિતિ રહે તો કોરોનાની મહામારીનો વ્યાપ વધે તો નવાય નહીં. ત્યારે જવાબદાર તંત્ર કેટલી ગંભીરતાથી ધ્યાન લેશે તે જોવાનું. હાલમાં કોરોના વાયરસને લઈને 11,60,000થી વધારે કેસ કોરોના સંક્રમિત થયા છે અને ગુજરાતમાં પણ કોરોના સંક્રમિતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગને માસ્ક ફરજિયાત હોવા છતાં પણ તેના ઉડી રહ્યા છે ધજાગરા. એક સાથે લોકો ભેગા થયા અને આ ટોળું થઈ જતા પોલીસ એને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે જતા આ ઘર્ષણ ઊભું થયું અને ઘર્ષણના કારણે બંને સાઈડનો વાંક હોય એવું જેના કારણે આ ઘર્ષણ થયું અને ઘર્ષણના કારણે પોલીસે એના ઉપર કદાચ એક્શન પણ લીધા હોય કે લેશે. હવે પછીના દિવસોમાં આવી મુશ્કેલી ન થાય
એના માટે આ મુશ્કેલી નિવારવા માટે આજે પોલીસ વિભાગ સાથે મીટિંગ કરી અને સંકલન કરી અને આગળનું આયોજન કરવામાં આવશે. શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે આજે સોમનાથ દાદાના દર્શન કરવાનો અમને મોકો મળ્યો છે અને અમે ખૂબ જ આખા પરિવાર સાથે આજે અમે દર્શન કર્યા છે સોમનાથ દાદાના, અને ખૂબ જ પવિત્ર અને એકદમ આધ્યાત્મિક કમનો અનુભવ થાય છે. અને ભગવાન સોમનાથ દાદાના તમામ મતલબ વિશ્વ ઉપર અને દુનિયા ઉપર જે આ મહામારી ચાલી છે તો એના ખૂબ જ આશીર્વાદ બધા ઉપર વરસે અને સર્વનું સુખ થાય, સર્વદા સૌ સુખી રહે અને તમામ પરિવાર ખૂબ આનંદથી અને સોમનાથ દાદાની કૃપાથી ઉત્સાહમાં રહે એવી પ્રાર્થના સાથે અનુભવ કરીએ છીએ. જય સોમનાથ. જય. મારું નામ ગુણવંતભાઈ પ્રભુદાસ ગોહિલ. અમે સુરેન્દ્રનગર જિલ્લાના સુગામડા ગામના રહેવાસી છીએ અને સોમનાથ દાદા જે ભારત અને વિશ્વમાં પ્રથમ જ્યોતિષલિંગ તરીકે પ્રખ્યાત છે એના દર્શન કરી અમે અમારા કુટુંબીજનો ધન્યતા અનુભવી છે. આ ચાલુ રહે ચાલુ કોરોના મહામારીમાંથી દાદા સૌને સુખ શાંતિ સમૃદ્ધિ સંપન્ન કરે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. જય હિન્દ. સોમનાથ મંદિરે સવારે 6:15 વાગે પ્રથમ મહાપૂજાથી આજના દિવસનો પ્રારંભ કરવામાં આવ્યો. ત્યારબાદ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર શ્રી અજય પ્રકાશ સાહેબ દ્વારા આજે પ્રથમ ધ્વજારોહણ ધ્વજાપૂજા કરી અને કરવામાં આવ્યું. મહામૃત્યુંજય યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો, તેમજ 30-30 દિવસ વિશેષ શિંગાર પણ ભગવાનને કરવામાં આવશે. ખાસ કરીને જ્યારે શ્રાવણમાં શરૂ થયો છે ત્યારે લોકોને વારંવાર ટ્રસ્ટ દ્વારા અપીલ કરી છે, સોશિયલ મીડિયાના માધ્યમથી, ઇલેક્ટ્રિક પ્રિન્ટ મીડિયાના માધ્યમથી, ટ્રસ્ટની જે વેબસાઇટ છે, સોમનાથ યાત્રા એપ છે, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, આ બધા ઉપર લાઈવ દર્શનની વ્યવસ્થા છે, શિંગારના દર્શનની વ્યવસ્થા છે, આરતી દર્શન કરાવીએ છીએ, એટલે લોકો ઘરે બેઠા દર્શન કરી શકે, વિશેષમાં ઘરે બેઠા પૂજાનો સંકલ્પ કરી શકે એ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કે વોટ્સઅપના માધ્યમથી વિડીયો કોલિંગથી લોકો દેશ વિદેશમાં બેઠા પૂજા કરી શકે એ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ખાસ કરીને શ્રાવણ માસમાં શનિ રવિ સોમમાં જ્યારે પબ્લિકની ભીડ વધે ત્યારે 2 કલાક જેવો દર્શનનો સમય પણ વધારવામાં આવ્યો છે. આજે પ્રથમ દિવસે જે મોટી ભીડ જોવા મળી, શનિ રવિ સોમ અને તહેવારના દિવસે આ મોટી સંખ્યામાં આવતા લોકોને કેમ દર્શન કરાવી શકે એનું પણ હવે ડિટેલ આયોજન પોલીસ સાથે સંકલન કરી અને